तो आवतीकाले राज्यनी 8 विधानसभा बैठकोनी पेटा चूंटणी माटे मतदान आयोजित करायुं छे, त्यारे मतदानने लईने तैयारीओने अंतिम ओप आपी देवायो छे। लीमडी, मोरबी, धारी, गठड़ा, करजण, डांग अने कपराड़ा छे। मंगलवार एटले आवतीकाले सवारे 7 वाग्याथी सांजे 6 वाग्या सुधी मतदाननो समय छे अने मतगणतरी छे 10मी तारीख, आपनो ख्याल छे 8 वाग्या सुधी थशे। આજે આવતીકાલના પોલિંગ માટે જે અરેન્જમેન્ટની વાત કરીએ, 8 એસેમ્બલી સેગમેન્ટ્સમાં કુલ 18,75,000 મતદારો છે, તે પૈકી 9,67,000 લગભગ પુરુષો છે અને 9,05,000 જેટલા સ્ત્રીઓ છે અને 28 થર્ડ જેન્ડરના છે। આ તરફ ગઢડા વિધાનસભાની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન આયોજિત થયું છે, ત્યારે કુલ 2,50,989 મતદાન કરનારા લોકો છે, જેમને લઈને 382 જેટલા બૂથની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં 5 સખી મતદાનની વ્યવસ્થા પણ કરાઈ છે। કુલ 2019 કર્મચારીઓ છે કે જેઓ શાંતિપૂર્ણ મતદાન થાય તેને લઈને દરેક પ્રયાસ હાથ ધરશે, દરેક કામગીરી કરશે। દરેક બૂથ પર એવીએમ અને વીવીપેટ સહિત તમામ મતદાન લક્ષી સાહિત્ય પહોંચે તેને લઈને અલગ અલગ ઝોનલ કચેરીઓ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે, વહીવટી વિભાગ દ્વારા હાથ ધરાઈ છે। સુરક્ષાની જો વાત કરવામાં આવે તો સંવેદનશીલ મતવિસ્તાર પર પ્રી રિસાઇડિંગ અધિકારી સાથે એક ઓબ્ઝર્વરની નિમણૂક વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ દ્વારા પણ સંપૂર્ણ શાંતિપૂર્ણ અને ભયમુક્ત રીતે મતદાન થાય તેને લઈને પોલીસ દ્વારા 1 SP, 3 DYSP, 5 PI, 10 PSI, 350 કોન્સ્ટેબલ તેમજ 265 હોમગાર્ડ અને GRD સાથે CRPFનો 74 લોકોનો કાફલો પણ આવતીકાલે ફરજ પર કામગીરી હાથ ધરશે। કોવિડ-19ની જે ગાઈડલાઇન્સ છે તે સંપૂર્ણ તેના મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું પાલન થાય તેની સાથે જ મતદાન કરવાનું રહેશે। દરેક બૂથ પર આરોગ્યની ટીમ દ્વારા તમામ મતદાન મથક પર મતદારનું મેડિકલ ચેકઅપ કરાશે અને જો કોઈ મતદારને કોરોનાના લક્ષણ દેખાય તો તેમને ટોકન પદ્ધતિથી 4 વાગ્યે મતદાન કરવા આવવાનું રહેશે અને પોલિંગ બૂથ પર સ્ટાફ દ્વારા તે સમયે PPE કિટ પણ પહેરવાની રહેશે, તે માટે સંપૂર્ણ આયોજન થઈ ગયા છે। આવતીકાલે મતદારોની તડામાર તૈયારીઓ મતદાન માટેની જોવા મળી રહી છે। તો લીમડી પેટા ચૂંટણીનો પ્રચાર હવે બંધ થઈ ચૂક્યો છે, ત્યારે વહીવટીતંત્રએ ચૂંટણી પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં નક્કી કર્યું છે। 420 જેટલા મતદાન મથકો પર આવતીકાલે મતદાન થશે, તમામ મતદાન મથકને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને આજે મોડલ સ્કૂલ ખાતે ઇલેક્શનની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીનું આવતીકાલે મતદાન છે, ત્યારે કોરોના મહામારી વચ્ચે ચૂંટણી પંચે જાહેર કરેલી ગાઈડલાઇન પ્રમાણે મતદાન થવાનું છે। વહીવટીતંત્રની સાથે સાથે જિલ્લા આરોગ્ય વિભાગ પણ જોડાયું છે, તમામ મતદાન મથકો પર સેનેટાઇઝ કરવા સહિતની કામગીરી પૂરી કરી દેવાઈ છે। બીજી બાજુ મતગણતરી મથક અને EVMના સ્થળ ITI ખાતે પણ સેનેટાઇઝર અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતની કામગીરી પૂરી કરી દેવાઈ છે। સુરક્ષા વ્યવસ્થા પણ ચાક ચોબંધ કરી દેવાઈ છે। જિલ્લામાંથી આવતા જતા વાહનો પર ચાંપતી નજર છે, જેમાં મોરબી, LCB, SOG સહિતની તમામ ટીમો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલ ગાઈડલાઇન અનુસાર પોલીસ દ્વારા કામગીરી શરૂ કરી દેવાઈ છે। વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ તમામ બૂથો ઉપર ઝોનલ રૂટ, પેટ્રોલિંગ રૂટ અને EVM સ્ટ્રોંગ રૂમ જ્યાં છે ત્યાં ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ CAPF, સ્થાનિક પોલીસ અને હોમગાર્ડ ના અધિકારી અને જવાનો મારફતે બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવેલ છે। મોરબીમાં આવતીકાલે જે મતદાન છે ત્યારે તંત્ર દ્વારા પણ જે તૈયારીઓ છે તે સજ્જ કરી લેવામાં આવી છે। હાલ મતદાન મથકો છે તેને જે સેનેટાઇઝ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। સવારના 6 વાગ્યા ત્યાં કાર્યવાહી સતત ચાલુ છે, ત્યારે જે મોરબીનું જે VC ટેકનિકલ હાઈસ્કૂલ ખાતેનું મતદાન છે તે હાલ સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે। કહી શકાય કે જે તંત્ર છે તે ચૂંટણી પંચની જે ગાઈડલાઇન છે તેને અનુસંધાને સવારના 6 વાગ્યાથી અવિરતપણે જે તમામ મતદાન મથકો છે, જે 412
મતદાન મથકો છે તેના પર સેનેટાઇઝ માસ્ક સોશિયલ ડિસ્ટન્સની જે કાર્યવાહી છે તે પણ કરી રહી છે અને આગામી 24 કલાક સુધી એટલે કે આવતીકાલ સવાર સુધી આ જે સેનેટાઇઝિંગ છે તે ચાલુ રહેશે અને ક્યાંક ને ક્યાંક જે ચૂંટણી પંચ જે જાહેર કરેલી ગાઈડલાઇન છે તેનું હાલ પાલન કરવામાં આવી રહ્યું છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. કોરોના મહામારીને ધ્યાને રાખીને આવતીકાલે યોજાનાર અબડાસા પેટા ચૂંટણીનું મતદાન પૂર્વ તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે 431 તમામે તમામ મથકો પર સેનેટાઇઝ કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે તમામ બૂથો છે તેના ઉપર સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા છે તે સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે. હાલ આપણે આવ્યા છીએ નલિયાના એક બૂથ પર. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ એક બૂથ આવેલું છે જ્યાં કને તંત્ર દ્વારા જે સેનિટાઈઝની વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલ સેનિટાઈઝ થઈ રહ્યું છે. કોરોના મહામારીને લઈને તંત્ર દ્વારા જે તમામે તમામ બૂથ આવેલા છે 431 તે તમામ બૂથોને હાલ છે તે સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18, કચ્છ. તો અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આવતીકાલે અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે તૈયારીઓની સાથે 1200 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ક્રિટિકલ 119 મતદાન મથકો પર પોલીસ અને SRPને તહેનાત કરી દેવાયા છે. અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીના મતદાનને હવે એક જ દિવસ બાકી છે ત્યારે તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. નલિયાના ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી સ્ટાફને EVM, VVPAT સહિત અન્ય મતદાન સામગ્રી, આ ઉપરાંત માસ્ક, સેનેટાઇઝર, હાથ મોજા સહિતની કોરોનાને ધ્યાને લગતી બનાવાયેલી કિટ અને સાથે સ્ટાફને તેમના નિયત કરાયેલા બૂથ પર રવાના કરી દેવાયા છે. આ માટે ST તંત્રએ 95 જેટલી બસ પણ ફાળવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ આપેલ વિગત અનુસાર અબડાસા પેટા ચૂંટણીના 431 મતદાન બૂથ પર 2500 પોલિંગ સ્ટાફ ફરજ બજાવવાનો છે. 2500 પૈકી 1386નો સ્ટાફ જિલ્લાના 7 તાલુકાઓમાંથી અબડાસામાં મુકાયો છે. સાથે 1500 સુરક્ષાકર્મીઓ જેના પોલીસ અને પેરામિલિટરી ફોર્સને પણ તૈનાત કરી દેવાય છે. हमने जो हमारे सेक्टर रूट बनाए हैं पुलिस के, जो सुपरविजन करेंगे हर एक रूट में जितने भी मतदान मथक आते हैं उनके ऊपर सब सुपरविजन रखेंगे. वीडियोग्राफर्स हमने तैनात किए हैं एंड क्विक रिस्पांस टीम्स हमने रखी हैं हर एक पुलिस स्टेशन वाइज, ताकि कोई इशू हो लॉ ऑर्डर का तो वो इमीडिएटली वहाँ रिस्पॉन्स देंगे. अबड़ासा विधानसभा टोटल पोलिंग स्टेशन 431 से તે પૈકી 119 ઇટ્સ અ ક્રિટિકલ પોલિંગ સ્ટેશન. તો આ બધા ગણતરીમાં લઈને આપણે પાસ પોલીસ અને CRPF દોનો ભેગા કરીને 1500 જેટલા આપણે પાસ પોલીસ ફોર્સ અવેલેબલ છે અત્યારે. અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યો છે. મતદાનને હવે માત્ર ગણતરીના કલાકો છે તે બાકી છે ત્યારે હાલ જે રીતે આપ દ્રશ્યોમાં અહીંયા જોઈ રહ્યા છો કે મતદાન મથકો પર જવા માટે જે કર્મચારીઓ છે તે રવાના થઈ ચૂક્યા છે. અબડાસાની જો વાત કરીએ તો 431 જેટલા બૂથો આવેલા છે જેમાં 2500 જેટલા કર્મચારીઓ છે તેના દ્વારા કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે. તો 1200થી વધુ પોલીસ સ્ટાફ છે, એક SRPની ટીમ ટુકડી છે, તેમજ એક BSFની પણ ટુકડી છે તે રાખવામાં આવી છે. હાલ જે રીતે આપણે દ્રશ્યમાં જોયું તે રીતે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને જે બૂથો પર જવા માટે કર્મચારીઓ છે તે હાલ રવાના થઈ ચૂક્યા છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18, નલિયા. વાત હવે કરીશું વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની. પેટા ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાવાનું છે ત્યારે આજે ચૂંટણી વિભાગે કપરાડા વિધાનસભા બેઠકની મતદાન સમગ્ર તૈયારી પૂરી કરી છે. ચૂંટણી સ્ટાફ અને ફરજ પર રવાના કરી દીધો છે. મહત્વપૂર્ણ છે કે કપરાડા વિધાનસભા મતવિસ્તારમાં કપરાડા તાલુકા ઉપરાંત વાપી અને પારડી તાલુકાના કેટલાક ગામોનો પણ સમાવેશ થાય છે. આમ કપરાડા વિધાનસભા મતવિસ્તારમાં 173 ગામના 374 બૂથ પરથી 2.45 લાખ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. મતદાનની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે તમામ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જિલ્લાના કુલ 70થી વધુ અતિ સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. આમ ચૂંટણી વિભાગ દ્વારા તમામ તકેદારીઓ રાખવામાં આવી છે.
આ ચૂંટણીની વિશેષતા એ છે કે આપણે કોરોનાની ગાઈડલાઈનને સુસંગત કામગીરી વિશેષ કામગીરી કરી રહ્યા છીએ. એટલા માટે પોલિંગ મટીરિયલની સાથે સાથે આપણે ગ્લોવ આપશું, ત્યાં આગળ બૂથ ઉપર એના માટેની સુવિધા આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થાય એના માટે આપણે રાઉન્ડ કરશું મતદારોને ઊભા રહેવા માટે. હેલ્થના બે સ્ટાફની આપણે પોલિંગ સ્ટેશન ઉપર આપણે નિમણૂક કરશું, એના હાથમાં થર્મલ ગન હશે, દરેક મતદાર માસ્ક ફરજિયાત રહેશે, કોઈ મતદાર માસ્ક વિના આવ્યો હશે તો અમે રિઝર્વ સ્ટોકમાંથી એને માસ્ક આપીશું. વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન છે, ત્યારે આજે ચૂંટણી ફરજ પરના 4,000થી વધુ કર્મચારીઓને પોતાની ફરજ પર રવાના કરી દેવાયા. ચૂંટણી વિભાગે તમામ તૈયારીઓ પૂરી કરી અને આવતીકાલે સુરક્ષિત માહોલમાં મતદાન યોજાય તે માટે સ્ટાફને વિશેષ સામગ્રીથી સજ્જ કરી દેવાયા છે. આવતીકાલે વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકના 374 બૂથ પરથી 2.45 લાખ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે, તેના માટે વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાવા જઈ રહ્યું છે. આજે મતદાન મથકો પર સ્ટાફને રવાના કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે કોરોના કાળમાં પ્રથમ વખત જ ચૂંટણી યોજાઈ રહી છે, આથી આ વખતે મતદાન વખતે અને મતદાન જ્યારે કરતા હોય એ વખતે અને ચૂંટણી સ્ટાફ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સુરક્ષાને લઈને. મહત્વપૂર્ણ છે કે કપરાડા વિધાનસભા મત વિસ્તારના કુલ 172 ગામના 374 જેટલા બૂથો પરથી જિલ્લાના આ મત વિસ્તારના 2,45,000 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે, ત્યારે મતદાનની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાનમાં મતદાનની પ્રક્રિયા દરમિયાન 4,000થી વધારે કર્મચારીઓ છે એ ફરજ બજાવશે, સાથે જ 1,200થી વધુ સુરક્ષાકર્મીઓ ફરજ બજાવશે. મતદાનની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે સુરક્ષા બંદોબસ્તમાં DYSP, SP, PI, PSIથી લઈ હોમગાર્ડના જવાનોની સાથે અર્ધલશ્કરી દળની 2 ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાનો કપરાડા મત વિસ્તાર છે એ ભૌગોલિક પરિસ્થિતિ વિષમ હોવાથી અહીંયા આગળ ડુંગરાળ અને પહાડી વિસ્તાર હોવાથી નેટવર્કની સુવિધાઓ પણ અનેક વિસ્તારોમાંનો અભાવ છે, આથી આવા મત વિસ્તારો અને આવા જે મતદાન મથકો છે તેવા 10થી વધુ મતદાન મથકો પર જ્યાં આગળ નેટવર્કની સુવિધા નથી એ જગ્યાએ પોલીસ અને ફોરેસ્ટના સ્ટાફને સાથે રાખી અને સંદેશા વ્યવહારની આપલે કરવામાં આવે છે આવવામાં આવનાર છે. સાથે જ આ મત વિસ્તારની અંદર 78થી વધુ જે અતિ સંવેદનશીલ મતદાન મથકો છે એ અતિ સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આમ કપરાડા વિધાનસભા મત વિસ્તારની જે મતદાનની પ્રક્રિયા છે શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે વહીવટીતંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે અને આજે તમામ મતદાન મથકો પર અહીંયા ચૂંટણી સ્ટાફમાં જે રોકાયેલા 4,000થી વધારે કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા છે. ભરતસિંહ વડેર, ન્યૂઝ 18 ગુજરાતી, કપરાડા.